दुर्लभो मानुषो देहो देहिनाम क्षणभंगुर। मनुष्य जीवन दुर्लभ अने ए दुर्लभ पण केव क्षणभंगुर। खबर नहीं है कि कल पल क्या होगा, आवती पल मा शू थसे, आवती क्षण मा आने वाली पल है या नहीं वो भी पता नहीं। तो बस एवो दुर्लभ जीवन जारे आपने मळ्यो होय तो आवश्यकता छे सावधान थवानी। अने आ भागवत कथा आपने बधाने सावधान बनावे छे कि आपणे मनुष्य छीए, आपणे वैष्णव छीए, आपणे वल्लभना छीए, तो आपणा पण घणा धर्मो छे, आपणे पण सेवा करवी जोईए, आपणे पण भगवद नाम लेवू जोईए। तो वधारे समय न लेता समय मर्यादानु ध्यान राखी बस संतोना वचन बिल्ली मत पालना। समझी गया ने? तो बस वही बात को याद करते हुए आ सुंदर मजानु नंद भवन, अने नंद भवन ना आंगणे आपणे बधा बैठा छीए। मने तो खरेखर आपणा सौराष्ट्रनु एक सुंदर मजानी बधा जे वैष्णव गाता होय रास लेता होय त्यारे आ छुरुडु એ નંદજીનું ફળિયું, મને આખું નથી આવડતું, આ છુરુડું એ નંદજીનું ફળિયું, બસ આટલું જ શું છે પછી આ છુ બધા ગાઈએ આ છુરુડું નંદજીનું ફળિયું। વાલા વૈષ્ણવ આ નંદ ભવન કે જ્યાં યશોદા મૈયા દધી મંથન કરી રહ્યા છે, બાલ ગોપાલ માખન આરોગી રહ્યા છે, જ્યાં સાક્ષાત આ નંદ ભુવન નો ભૂષણ માઈ એટલે કે ગોવર્ધન ધર વાંગમય સ્વરૂપ અને સાક્ષાત સ્વરૂપે અહીંયા બિરાજમાન છે, તો બસ આનાથી વિશેષ આપણને શું જોઈએ? તો બસ આપણે એ જ વિનંતી કે જે આંગણું આપણને અહીંયા મળ્યું છે બસ એ જ આંગણું 2018 માં વ્રજ 84 કોષ લીલી પરિક્રમામાં પણ મળે, આવું છે કે નહીં? હા કે ના? શ્રી ગિરિરાજજીની તરેટી અને તરેટીમાં લાગેલા પાલ, હવે તો વૈષ્ણવ વાતો કરે છે, મારો આ પાલ તારો કયો, પલ પલ વ્રજનું સ્મરણ જે કરાવે એ જ પાલ છે। તો વાલા વૈષ્ણવ આ શ્રી ગિરિરાજ અને ગિરિરાજજીની તરેટીમાં લાગેલા પાલ બસ એ દર્શન કરીને આપણે પણ મનોભન એ જ ભાવ કે બસ આમાંથી મારો પાલ કયો છે એ આપણે નક્કી કરવાનું છે। તો બસ આપ બધાના હૃદયમાં વ્રજ, વ્રજ યાત્રા, વ્રજવાસ, વ્રજ વિલાસ શ્રી રસિયા પ્રભુની કૃપાથી ઉત્તરોત્તર વધતો રહે, અને અમે કહીએ એ પહેલા હું આપ બધાને કહું આવવાનું છે, નામ લખાવી લેજો, એના પહેલા આપ બધા જ સ્વધર્મ સ્વકર્તવ્ય પ્રત્યે જાગૃત બનીને આ પોતાનું નામ કાર્યાલયમાં નોંધાવજો, દેશ વિદેશથી વાલા વૈષ્ણવ, કારણ કે પૂજ્ય દાદાજીના શુભ મંગલ ષષ્ઠી પૂર્તિ એટલે કે 60 વર્ષ ના ઉપલક્ષમાં વ્રજ 84 કોષ રમણ પ્રભુ ગોકુલેશ વ્રજ યાત્રા નો લાભ, અને હું તો એમ કહીશ કે એની જ આ મંગલ વધાઈ સ્વરૂપે આ પુષ્ટિ માધુર્ય મહોત્સવ
કે જેનો લાભ આપણે બધા અત્યારના લઈ રહ્યા છીએ, તો બસ એ જ ભાવ સાથે મારા વાક પુષ્પોને કે આપ બધા અધિકથી અધિક વ્રજ તરફ પહોંચો, વ્રજ યાત્રા કરો, એ જ મનોરથ સાથે મારા વાક પુષ્પોને વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરી મારા વાક પુષ્પોને વિરામ આપું છું. શ્રી ગિરિરાજ ધરણ કી, ખૂબ આનંદ. જ્યેષ્ઠ ભાતૃચરણના મંગલ ઉદબોધન દ્વારા બધાના અંદર રહેલી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય પ્રવૃત્ત થયા જ હશે એ વાતનો મને ચોક્કસ વિશ્વાસ છે. આવો કથાયાત્રાના પ્રસંગમાં આપણે આગળ વધીએ. પ્રસંગો સાથે એના રહસ્યને સમજવાનો પ્રયાસ કરીએ. તો બીજો શ્લોક ભાગવતનો મુખ્ય વિષય, એ વિષય ઉપર આપણે વાત કરી. એટલા માટે જ તૃતીય શ્લોકમાં નિગમકલ્પતરુર્ગલિતં ફલં શુકમુખાદમિતદ્રવસંયુતં વિભત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભૂવિભાવુકા. મુહુરહો રસિકા ભૂવિભાવુકા, કે આ ભાગવત એવું ફલ છે, વેદરૂપ કલ્પવૃક્ષનું આ ગલિતમ ફલ છે અને અત્યંત મીઠું છે. શુકદેવજી દ્વારા આનો પ્રચાર થયો છે, એટલે આ ફલને પીબત રોજ પાન કરો. પણ આ ફલને કઈ રીતે પીવાનું છે? મોડેથી નહીં, કાનથી. એ કાન સે પીના હૈ. રસમાલય, રસમાલય, ઘણા આચાર્યોએ આની વ્યાખ્યા કરી કે રસમાલય રસથી ભરેલું. શ્રી આચાર્યજી સુબોધનીજી અંતર કહે, સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ભાગવત વાંગમય સ્વરૂપ છે એટલે રસયુક્ત તો છે જ, પરંતુ રસમ આલય ખૂબ વિશિષ્ટ વ્યાખ્યા કરી. આલય એકાક્ષરી કોષમાં આનો મતલબ થાય છે તુચ્છ. આ લય, લયનો મતલબ છે મુક્તિ. એટલે શ્રી મહાપ્રભુજી શું કહે છે કે આ ફલ કેવું છે કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે, એવું આ શ્રીમદ ભાગવત ફલ છે. એટલે આ ફલનો રસિક ભાવિક જનો સાથે ભાવુકાહ બહુવચન છે. શ્રી આચાર્યજી કારિકામાં કહે છે કે એકલા એકલા નહીં, બધા સાથે મળીને આનું નિરંતર પાન કરતા રહો ભાગવતનું. એવું સુંદર આ ભાગવતનું ફલ. આવ ફલ સ્વરૂપા એસી કથા મેં આગે બઢતે હુએ જો સૂતજી કથા કા વર્ણન કર રહે હૈં. કથા પ્રારંભ ક્યાંથી થઈ? પ્રશ્નો દ્વારા. જ્યારે સૂતજી શૌનકજીના યજ્ઞમાં પધાર્યા ને પછી ઘણા પ્રશ્નો શૌનકે પૂછ્યા. પહેલો પ્રશ્ન, કિમ શ્રેયઃ શાસ્ત્ર સારઃ કઃ અવતાર કિમ પ્રયોજનમ કિમ કર્મઃ કે અવતારશ્ચ ધર્મઃ કમ શરણમ ગત. પહેલો પ્રશ્ન, કિમ શ્રેયઃ, શ્રેય ક્યા હૈ, કલ્યાણકારી ક્યા હૈ, પાવન કરવા વાળું કયું તત્વ છે, શાસ્ત્રોનો સાર શું છે, ભગવાનના અવતારોનું પ્રયોજન શું છે, શ્રેષ્ઠ સર્વોત્તમ ધર્મ કર્મ કયો છે, કે અવતારશ્ચ કેટને અવતાર ભગવાન કે હૈ, ઓર ધર્મઃ કમ શરણમ ગતઃ. જબ ભગવાન અપની લીલા કો સમેટ લિયા તો ફિર ધર્મ કિસકી શરણ મેં ગયા. તો યે છે પ્રશ્ન, આ છ પ્રશ્ન. અને આ છ પ્રશ્નનો એક એક જે પ્રશ્ન છે એના
બબ્બે સ્કંદમાં આનો ઉત્તર આપવામાં આવ્યો છે, એટલે 12 સ્કંદ આનો જ આખો વિસ્તાર છે. જ્યાં સુંદર આ પ્રશ્ન કર્યા, આ ભાગવત સાથે આપણને એ પણ શીખવાડે છે કે ગુરુના સન્મુખ જઈએ તો કેવા પ્રશ્ન કરીએ. લૌકિક ફાલતુની વાતો, પ્રપંચની વાતો અને એ સંબંધિત પ્રશ્ન, એવી વાતો હોવી પણ ન જોઈએ. બાજુમાં આવેલો ઓલાનો ટાઈમ વેસ્ટ થાય, ઓલો કે આની કથા ક્યારે પૂરી થાય તો હું કંઈક વિનંતી કરી શકું, ઓલો એ બિચારો હેરાન થઈ જાય. ઘણા લોકો એવી ઘરની બહુ, અમારી પાસે તો ઘણા કેસ આવતા હોય, અમારે સાંભળવું પડે કેવી કેવી વાતો કરતા હોય, શું શું વાતો કરવા આવે. બહુ આ સરળ નથી, અહીંયા બેસવું બહુ કઠિન છે. હા, બહુ કઠિન. એવા એવા નમૂનાઓ બધા ફાલતુની વાતો કરે ને એની સંગ. બીજો પણ જે આવ્યો કમજો કોઈ વૈષ્ણવ, એ વિચારે કે આની કથા ક્યારે પૂરી થાય ને હું મારી રજૂઆત ક્યારે કરી શકું. તો ફાલતુ કી પ્રપંચ કી બાત નહીં, કે આત્મ સંબંધી પ્રશ્ન. કારણ કે ગુરુ સાથે આપણો દેહ સંબંધ નથી, આત્મ સંબંધ છે. એટલે એમની સામે આત્મ સંબંધી મૂંઝવણો હોય, પ્રશ્નો હોય, એવા પ્રશ્ન આપણે કરવા જોઈએ. એ ભાગવત અમે શીખાડ્યા. જ્યાં સુંદર પ્રશ્ન કર્યો અને હવે સુતજીએ મંગલાચરણ કર્યું. સુખદેવજીનું સ્મરણ કર્યું, કારણ કે સુખદેવજીની કથા સાંભળી છે. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતિ શતાં તમોંધમ સંસારિણા કરુણયઃ પુરાણ ગુહ્યં તં વ્યાસસૂનમુપયામિ ગુરું મુનીનામ. ગુરું મુનીનામ, આ કોના માટે છે સંબોધન? સુખદેવજી માટે. જો એક પેલા પણ શ્લોક આવ્યો હતો, યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ સંસર્વ ભૂત હૃદયમ મુનિ માનતોસ્મી. ત્યાં સુખદેવજીને શું કહ્યું? મુનિ. અહીંયા આ જે મંગલાચરણ થઈ રહ્યું છે, જે સુતજી કરી રહ્યા છે, એમાં એ શું સંબોધન કરે છે? ગુરુમ મુનિનામ, એટલે મુનિઓના ગુરુ એવા સુખદેવજી. હવે જુઓ આમાં આમાં ફરક શું છે. એ જે યમપ્રપ્રજંત શ્લોક આવ્યો એમાં સુખદેવજીનું પ્રાગટ્યનું વર્ણન છે, અને પ્રાગટ્યની સાથે એમની અંદર વૈરાગ્ય સિદ્ધ છે, જ્ઞાન સિદ્ધ છે. જ્ઞાન વગર વૈરાગ્ય પણ આવી નથી શકતું, અને વૈરાગ્ય વગર જ્ઞાન પણ સંભવ નથી. આ બંને એકબીજાના પૂરક છે. થોડુંક વૈરાગ્ય લઈને આવ્યા છો તો જ્ઞાન મળશે, અને જ્ઞાન આવશે તો પછી પાછું વૈરાગ્ય થશે, હે ને? તો જ્ઞાન વૈરાગ્ય તો જન્મ સાથે જ સિદ્ધ હતા, એટલે એમને મુનિ કહ્યા. પણ પછી વ્યાસજીથી એમને ભાગવત મળી ગયું, અને ભાગવતથી ઓતપ્રોત સુખદેવજી થઈ ગયા, એટલે મુનિઓના પણ ગુરુ કહેવાયા. એ ભાગવત કી મહિમા હૈ. સોચીએ વૈષ્ણવ, કેટલી એ મીઠી વાત. એ આ સહજ છે, આચાર્યજી આપણને આ વાત સમજાવે છે કે હવે મુનિઓના પણ ગુરુ આ છે, કારણ કે આ ભાગવતના લીધે, ભાગવત એમને મેળવી લીધું છે. તો સુખદેવજીને વંદન કર્યું, અને વંદન કરીને સુતજી કહે છે કે સર્વોત્તમ શ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના દ્વારા ભગવાનમાં નિષ્કપટ પ્રીતિ થઈ જાય, પ્રેમ થઈ જાય. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્યામ પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. કે ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રેમ આવતા જ નિષ્કામ જ્ઞાન અને નિષ્કામ વૈરાગ્યનો જન્મ થઈ જશે. જો જ્ઞાન વૈરાગ્ય કઈ રીતે આવશે? નિષ્કામ ભક્તિ જ્યારે ઠાકોરજીમાં થશે તો જ્ઞાન વૈરાગ્ય. ગોપીજનો કોઈ જ્ઞાન ભણવા ગયા હતા? કઈ ગુરુકુલમાં ગયા છે? ના. પરંતુ એમની અંદર નિષ્કામ ભાવ છે, પ્રેમ છે, જેના લીધે બૃહસ્પતિના શિષ્ય એવા ઉદ્ધવજી પણ નિરુત્તર થઈ ગયા. એ ભક્તિ એ પ્રેમનું મહાત્મ્ય છે. તો સર્વોત્તમ ભક્તિ સૂતજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ, નિષ્કામ પ્રેમ થઈ જાય. તો ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભાવ, નિષ્કામ ભક્તિની પ્રધાનતા બતાવતા શ્રી સૂતજી શૌનકજીને
કે ભગવાનના 24 અવતાર જીવને ભગવાન કૃપા કરવા માટે અલગ અલગ અવતાર ધારણ કરે છે. એ અવતાર બતાવ્યા. અવતાર કયા કયા છે, કેટલા છે? જયદેવજી કૃત ગીત ગોવિંદમાં 10 પ્રમુખ અવતાર સ્વીકાર કર્યા છે એમણે, જેમાંથી ભક્તોદ્ધારક રામકૃષ્ણ નરસિંહ વામન એને પૂર્ણ અવતાર એમને માન્યા છે. અને પછી બાકીના અંશાવતાર, અંશાંશાવતાર, આવેશાવતાર, કલા અવતાર અને પરિપૂર્ણતમ અવતાર આ રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યું છે. જુઓ, જેમ બ્રહ્મા આદિ સદરૂપ ભગવાનના અંશાવતાર છે, આ કાર્યમાં એમને સહયોગ આપવા વાળા એવા મરીચી, કશ્યપ, મનુ આદિ ભગવાનના અંશાંશાવતાર છે. ક્યારેક કોઈક અભિષ્ટ કાર્ય કરવા હેતુ ભગવાન કોઈક જીવના અંતઃકરણમાં આવેશ થઈને પુનઃ પોતાનો આવેશ હટાવી લે છે, જેવા કે પરશુરામ આદિ, એને આવેશાવતાર કહેવાય છે. અમુક એવા વિશિષ્ટ કાર્ય કરવા માટે પોતાનો આવેશ આપે અને પછી આવેશને હટાવી લે. જે પ્રત્યેક યુગમાં પ્રગટ થઈને યુગ ધર્મને જાણીને એની સ્થાપના કરીને પુનઃ અંતર ધ્યાન થઈ જાય, જેમ કે કપિલ, કુર્મ આદિ, એ બધા ભગવાનના કલા અવતાર કહેવાય છે. અને ચારે વ્યૂહોનું પ્રાગટ્ય થાય, પૂરા 9 રસોની અભિવ્યક્તિ થાય, અને જ્યાં બલની, પરાક્રમની પરાકાષ્ઠા હોય, જેવા કે શ્રી રામચંદ્રજી, શ્રી હરિ આદિ, એ પૂર્ણ અવતાર છે. જેમના સ્વભાવમાં અપાર કરુણામય હોય, જેમાં ભક્તોની આધીનતા જેવા ગુણ વિદ્યમાન હોય, તથા અન્ય અવતાર અને દેવતાઓથી જેમનો શ્રેષ્ઠતા સ્વતઃ સિદ્ધ થતી હોય, એને પરિપૂર્ણતમ અવતાર કહેવાય છે. આ બધા અવતાર ભેદ. અને આવા પરિપૂર્ણ અવતારમાં પરાત્પર પરબ્રહ્મ નિર્ગુણ પુરુષોત્તમ પોતાના સર્વ ધર્મ, સર્વ શક્તિ અને પરિકર સહિત માયા શક્તિને સાથે લઈને સ્વ ઈચ્છાથી નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર એ પરિપૂર્ણ અવતાર છે. સત્ય તો એ છે કે એ અવતાર નહીં, અપિતુ અવતારી છે. અન્ય જેટલા પણ બધા અવતારો છે એમનામાંથી જ પ્રગટ થયા. એટલા માટે જ વ્યાસજી કહે છે, એતે ચાન શકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કે ભગવાન પરબ્રહ્મ એ શ્રી કૃષ્ણ જ છે. તો અવતારોનું જે ભેદ એનું વર્ણન સુતજીએ કર્યું. આગળ જે અન્ય પ્રશ્ન કર્યા કે અવતારોનું પ્રયોજન શું છે, હવે ભગવાનના પ્રયોજન, પ્રાગટ્યનું પ્રયોજન એ હરેક જીવ તો જાણી શકતું નથી. હવે બ્રહ્માજી જેવા ઇન્દ્ર, વરુણ, યમને ભગવાન મોહિત કરીને એના પોતાના ગુરુપુત્રને લઈને આવ્યા, જ્યારે એ દેવતાઓ ભગવાનનું પ્રયોજન ન જાણી શકે, તો પછી ભગવત પ્રાદુર્ભાવનું સામાન્ય જીવ એ અવતારોનું એનું રહસ્ય કઈ રીતે જાણી શકે? એનો મતલબ એમ પણ નથી કે કોઈ જાણી જ ન શકે. ભગવાનનું